લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, જેથી દરેક પક્ષ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ભાજપે પહેલેથી જ મુકેશ દલાલને ટિકિટ આપી દીધી છે, જ્યારે કોંગ્રેસના બળતાગરની ટિકિટ લેવા માટે ભરૂચની પણ દાવેદારી નોંધાવાઈ હતી. ત્યારે આ વખતે કોંગ્રેસે સુરત લોકસભાની ટિકિટ નિલેશ કુંભાણીને આપી છે. નિલેશ કુંભાણી 2 વાર કોર્પોરેશન અને 1 વાર વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. સુરત બેઠક પર મુકેશ દલાલ અને નિલેશ કુંભાણી વચ્ચે એક તરફી જંગ થવાનો છે. નિલેશ કુંભાણી કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા છે. ખેડૂત પુત્ર અને પાટીદાર સમાજથી આવનાર નિલેશ કુંભાણી રિયલ એસ્ટેટ વેપાર સાથે સંકળાયેલા છે. ત્યારે આ વખતે તેઓ ભાજપના ગઢમાં ગાબડા પાડવા કરતા કેટલા મતોની ભાજપની જીતની લીડ ઘટાડે છે તે જોવું રસપ્રદ રહેશે. રાહુલ ગાંધી, શક્તિસિંહ ગોહિલ, અમિતભાઈ સાવડા, ભરતભાઈ સોલંકી, પરેશભાઈ ધાનાણી, પ્રતાપભાઈ દુતાતનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર માની કે ઇન્ડિયા ગઠબંધનની ટિકિટ 24 લોકસભાની મને ફાળવવામાં આવી. આ વખતે શક્તિસિંહ ગોહિલ સાહેબે મને કીધું કે તમને આશીર્વાદ રૂપે આ ટિકિટ તમને આપવામાં આવે છે. ઇન્ડિયા ગઠબંધનને ટિકિટ આપવાથી ગોપાલભાઈ ઇટાલિયાએ પણ મને કીધું મારી શુભકામના તમારી સાથે છે, અમારી પાર્ટી તમને પૂરો સાથ સહકાર આપવા માટે તૈયાર છે. એ રીતે ગોપાલભાઈ પણ આશીર્વાદ આપ્યા છે. આ વખતે ઇન્ડિયા ગઠબંધનના હિસાબે આમ આદમીને કોંગ્રેસ પાર્ટી થઈ 24 લોકસભા 1.5 લાખની લીડથી પણ જીતી બતાવી. કયા મુદ્દાઓ હશે આ વખતે? આ વિસ્તારમાં ઘણા મુદ્દાઓ હશે. બેરોજગારી છે, મોંઘવારી છે, રત્નકલાકારોના મુદ્દા છે, ખેડૂતોના મુદ્દા છે. રત્નકલાકારોને અત્યારે હીરાના કારખાના બંધ છે, બેરોજગારી ભથ્થું મળવું જોઈએ, રત્નકલાકારોના છોકરાઓને સ્કૂલની ફી ભરાવવી જોઈએ, સરકાર તરફથી શિક્ષણ મફત મળવું જોઈએ, આરોગ્ય મફત મળવું જોઈએ, રત્નકલાકારોને બેરોજગારી ભથ્થું મળવું જોઈએ, નાના કારખાના હોય એને સાથ સહકાર આપવો જોઈએ સરકારે. એવા અનેક મુદ્દાઓ છે. રત્નકલાકારોના કામ નથી કરતા, મોટા મોટા હીરાના પેઢીઓ હોય એને સરકાર બધું લાભ આપે છે, પણ નાના કારખાના કે નાના રત્નકલાકારો હોય કે હીરા બજારના નાના વેપારીઓને કોઈ સાથ સહકાર આપતો નથી. કેટલી લીડથી જીતશો? 100% 1.5 લાખની લીડથી જીતશો.